સુખસરના લખનપુરથી ડુપ્લિકેટ વાહન લાયસન્સ બનાવતો એક શખ્સ ઝડપાયો છે, જેમાં આરઆર સેલને મોટી સફળતા મળી છે. ફતેપુરા તાલુકાના લખનપુર ગામનો યુવક વાહન લાયસન્સ બનાવવાનું કામ કરતો હોવાનું અને ગાંધીનગરથી લાયસન્સનો જથ્થો બનાવીને આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે આરઆર સેલની ટીમે લખનપુર ગામથી ઝડપી પાડ્યો હતો, જેમાં તેની પાસેથી ડુપ્લિકેટ લાયસન્સ અને ગ્રાહકના આધાર કાર્ડ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ ડુપ્લિકેટ લાયસન્સ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આરઆર સેલની ટીમને સફળતા મળી છે. જ્યારે હાલ મળતી માહિતી અનુસાર સમગ્ર પ્રકરણની તપાસ એલસીબી દાહોદને સોંપતા તેઓ દ્વારા આ કેસ બાબતે તપાસ હાથ ધરી હતી. ફતેપુરા તાલુકાના લખનપુર ગામનો મિનેશ ગજુ ચારેલ નામક યુવક આ વિસ્તારમાંથી વાહનોના ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાનું કામ કરતો હતો અને ગાંધીનગરના કોઈ એજન્ટની મદદથી ડુપ્લિકેટ લાયસન્સ આપતો હોવાની આરઆર સેલની ટીમે સજ્જડ બાતમી મળી હતી, જેથી મંગળવારના રોજ આ મિનેશ ડુપ્લિકેટ લાયસન્સનો જથ્થો લઈને આવ્યો હોવાની આરઆર સેલની ટીમને બાતમી મળતા નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ એસ ભરાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સિસોદિયાની સૂચનાના આધારે ટીમના આ હેડ કોન્સ્ટેબલ હિરેન્દ્રસિંહ, પ્રવીણસિંહ, ઘનશ્યામસિંહ પૂજાભાઈ, મારુતિસિંહ, ભીમસિંહ દ્વારા લખનપુર ટેકરી પાસેથી આ યુવકને ઝડપી લીધો હતો, જેની પાસેથી સ્કૂલ બેગમાં તપાસ કરતા 33 જેટલા ડુપ્લિકેટ વાહન લાયસન્સનો જથ્થો મળી આવ્યો હતો, તેમજ 9 જેટલા ગ્રાહકોના આધાર કાર્ડ પણ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ ડુપ્લિકેટ લાયસન્સનો જથ્થો ગાંધીનગરના અમરેન્દ્રકુમાર યોગેન્દ્ર પ્રસાદ પટેલ દ્વારા આરપીડી દ્વારા કવરમાં પેક કરીને મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબી પીએસઆઈએ રાઠવાની ફરિયાદના આધારે પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળી આવેલ લાયસન્સનો જથ્થો તેમજ આધાર કાર્ડમાં સુખસર વિસ્તાર, ફતેપુરા વિસ્તાર, ઝાલોદ વિસ્તાર, દાહોદ વિસ્તારના ગ્રાહકોના નામ મળી આવ્યા હોવાનું તેમજ આ ડુપ્લિકેટ મળી આવેલ લાયસન્સ ગ્રાહકો પાસેથી પકડાઈ જનાર યુવક 2000 રૂપિયા લેતો હતો અને ખરાઈ કરતા આ લાયસન્સનો જથ્થો ડુપ્લિકેટ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગઈકાલે ગોધરા રેન્જ ડીઆઈજી શ્રી ભરાડા સર, અહીંના એસપી શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચના અનુસાર આરઆર સેલ તેમજ દાહોદ જિલ્લા પોલીસની એલસીબી એસઓજીની ટીમો પેટ્રોલિંગમાં હતી. મીનવાઇલ આ ત્રણેય એજન્સીને એક સંયુક્ત બાતમી મળેલ કે એક આરોપી છે, વ્યક્તિ મિનેશ ગજુભાઈ ચારેલ કરીને, જે લખનપુર ગામ ફતેપુરા તાલુકાનો વતની છે. આ વ્યક્તિ છે એ લખનપુર જવાની ટેકરી પાસે ઝાલોદ સુખસર રોડ ઉપર થોડાક લાયસન્સો છે એની થેલીમાં એ લઈને નીકળનાર છે, જે લાયસન્સો ડુપ્લિકેટ છે. આવી બાતમી આધારે ગઈકાલે બપોર પછી એલસીબી, એસઓજી અને આરઆર સેલે એક વોચ માર્યા અને વોચ દરમિયાનમાં આ વ્યક્તિ છે એ મળી આવેલ છે, મિનેશ ગજુભાઈ ચારેલ, અને એમની પાસે એક પીળા કલરની થેલીની અંદર ખાખી કવરમાં અમુક લાયસન્સો મળી આવેલ છે, જેમાં ટોટલ 33 લાયસન્સ અને 9 જેટલા આધાર કાર્ડ છે એ મળી આવેલ છે. આ લાયસન્સો અને આધાર કાર્ડ બાબતે એલસીબી, એસઓજી અને આરઆર સેલે દાહોદની આરટીઓ કચેરી મારફતે તપાસ કરાવતા આ તમામ લાયસન્સો છે ડુપ્લિકેટ હોવાનું આરટીઓ કચેરી દાહોદ તરફથી જાણવા મળે, જેથી આ અંગે પૂરી ખાતરી થતાં એલસીબી પીઆઈ શ્રી એમની ટીમ સાથે સુખસર પોલીસમાં જઈ અને આ બાબતે ગુનો નોંધાવી અને ટોટલ આ ડુપ્લિકેટ લાયસન્સનો પર્દાફાશ કરેલ છે. આ લાયસન્સ બનાવવામાં એવું છે કે જે આ મિનેશ ગજુભાઈ ચારેલ છે એ ફતેપુર તાલુકામાં પોતાના આસપાસના જે ગામડા છે જ્યાં પોતાના સગા સંબંધીઓ રહે છે, આમની પાસે અમે તમને લાયસન્સ બનાવી આપશું એમ કરીને દરેક લાયસન્સના 1500 રૂપિયા લઈ અને એક ફંડ જમા કરતો, જે પોતાનો બીજો સાગરિત ગાંધીનગર છે એને મોકલતો, અને ગાંધીનગરનો જે સાગરિત છે એ તમામ ડોક્યુમેન્ટ, જે આધાર કાર્ડ અને બાકીના જે પુરાવા છે એ પુરાવો ફોન મારફતે સોશિયલ મીડિયાથી એક ઉત્તર પ્રદેશનો જે મુખ્ય સૂત્રધાર છે તેને હું પહોંચતો કરતો, અને ઉત્તર પ્રદેશનો મુખ્ય સૂત્રધાર છે એ ત્યાં કોઈ પણ રીતે આ આરટીઓ મતલબ ગુજરાત આરટીઓના લાયસન્સો છે એ બનાવી અને બાય પોસ્ટ ગાંધીનગર મોકલતો, અને ગાંધીનગરથી પછી આરોપી જે અત્યારે પકડાયેલ છે એના પાસે આવતા અને એ પૈસા લઈ અને તમામ જેના સગા સંબંધીઓ છે અને આવી રીતના લાયસન્સ આપતો. આ લાયસન્સની પૂરેપૂરી ખરાઈ થઈ ગયેલ છે કે આ ડુપ્લિકેટ લાયસન્સ છે અને આનું કોઈ જ એક્ઝિસ્ટન્સ નથી. તો આવા લાયસન્સ છે એ ગેરકાયદેસર બનાવવા બાબતે એલસીબી પીઆઈની ટીમે ગુનો દાખલ કરાવી અને તપાસ છે શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચનાથી એલસીબી પીઆઈ પોતે ચલાવી રહ્યા છે. આની અંદર એક આરોપી પકડાયેલ છે અને બાકીના 2 ગાંધીનગરનો અને જે મુખ્ય સૂત્રધાર ઉત્તર પ્રદેશથી બિલોંગ કરે છે. આ બંને વ્યક્તિ પકડવાથી વધારે લાયસન્સો બનાવવા બાબતના
અને લાયસન્સ આ કઈ રીતે બનાવે છે, કે ઉત્તર પ્રદેશમાં પણ કોઈ સરકારી કર્મચારી કે આરટીઓ કર્મચારી કોઈ આની સાથે મિલી ભગતમાં છે કે નહીં, આ બાબતે ભવિષ્યમાં કંઈ પડદાફાશ થાય શક્યતા છે? થેન્ક યુ.